નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે અમારી આકાશ એકેડેમી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ 22 ઓગસ્ટ 2019 કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે આપેલા વોટ્સએપ નંબર પર મને મેસેજ કરી શકો, જેની ઉપર હું તમને બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF પ્રોવાઈડ કરી દઈશ. હવે 21 ઓગસ્ટના રોજ પૂછેલ પ્રશ્ન હતો, પાકિસ્તાનના તાજેતરના સેના પ્રમુખ કોણ છે જેનો કાર્યકાળ 3 વર્ષ માટે વધારવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે કમર જાવેદ બાજવા, એટલે કે આન્સર સી. હવે પાકિસ્તાનની જો વાત કરીએ તો પાકિસ્તાનની રાજધાની છે ઇસ્લામાબાદ, અને ત્યાંના રાષ્ટ્રપતિ છે આરિફ અલવી, જે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ છે, અને પ્રાઇમ મિનિસ્ટર છે ઇમરાન ખાન. ત્યારબાદનો પ્રશ્ન જેનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે, સિન્ડિકેટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? તો નીચે 4 ઓપ્શન્સ આપેલા છે, જેમાંથી તમારે મને જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. તાજેતરમાં નિધન થયેલ બાબુલાલ ગોર કયા રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે? તો તેના જવાબમાં આવશે મધ્યપ્રદેશ, એટલે કે આન્સર સી. હવે બાબુલાલ ગોર એ મધ્યપ્રદેશમાં 2004 થી ઓગસ્ટ 2004 થી નવેમ્બર 2005 સુધી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ત્યારબાદનો પ્રશ્ન, BCCI સ્પોટ ફિક્સિંગના આરોપી ભારતીય ક્રિકેટર એસ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ ઘટાડીને કેટલા વર્ષ કરવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે 7 વર્ષ, એટલે કે આન્સર એ. હવે BCCIનું પૂરું નામ જોઈએ તો બી એટલે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ફરીથી નામ બોલું છું, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જે BCCIનું પૂરું નામ છે. અને BCCIનું હેડક્વાર્ટર આવેલું છે વાનખેડે સ્ટેડિયમ, અને તેના પ્રેસિડેન્ટ છે વિનોદ રાય, જે BCCIના હાલના પ્રેસિડેન્ટ છે, અને તેના CEO છે રાહુલ જોહરી, જે BCCIના CEO છે. ત્યારબાદનો પ્રશ્ન, સરબત સેહમ વીમા યોજના કઈ સરકાર દ્વારા શરૂ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે પંજાબ, એટલે કે આન્સર એ. પંજાબની કેપિટલ છે ચંદીગઢ, અને ત્યાંના CM છે અમરિંદર સિંહ. ત્યારબાદનો પ્રશ્ન, સાઉથ એશિયન સ્પેલિંગ બી પ્રતિયોગિતા 2019 કોણે જીતી? તો તેના જવાબમાં આવશે નવનીત મુરલી, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, ઇન્ડિયન રેલવેની બીજી ડબલ ડેકર ઉદય એક્સપ્રેસ ક્યાંથી ક્યાં સુધી ચાલશે? તો તેના જવાબમાં આવશે વિશાખાપટ્ટનમથી વિજયવાડા, એટલે કે આન્સર બી. ત્યારબાદનો પ્રશ્ન, કર્ણાટકે નિકોટિનને કયા રૂપમાં વર્ગીકૃત કર્યું છે? તો તેના જવાબમાં આવશે ક્લાસ A પોઈઝનના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ચંદ્રયાન 2 ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ હવે લેન્ડર સપાટી પર ક્યારે પહોંચશે?
તેના જવાબમાં આવશે 7 સપ્ટેમ્બર, એટલે કે આન્સર એ. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં ચીનમાં યોજાયેલ વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ સ્પર્ધામાં કઈ ગુજરાતીએ ગોલ્ડ મેળવ્યો? તો તેના જવાબમાં આવશે લજ્જા ગોસ્વામી, એટલે કે આન્સર બી. હવે લજ્જા ગોસ્વામી એ નડિયાદમાં એસઆરપી તરીકેની ફરજ બજાવે છે અને આ ચીનમાં યોજાયેલ સ્પર્ધા 8 થી 18 ઓગસ્ટ ના રોજ યોજાઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં બિકાનેર ડિવિઝનને વાઈફાઈની સુવિધાથી સજ્જ કરી ઇન્ડિયન રેલવેએ કુલ કેટલા સ્ટેશન પર ફ્રી વાઈફાઈની સુવિધા તૈયાર કરી? તો તેના જવાબમાં આવશે 3000, એટલે કે આન્સર સી. ક્યા ભારતીય અમેરિકાની કેટાલિના ચેનલ પાર કરી પહેલો એશિયાઈ તૈરાકી બન્યો? તો તેના જવાબમાં આવશે સત્યેન્દ્ર સિંહ લોહિયા, એટલે કે આન્સર બી. આમ અહીં આપણે આજે 22 ઓગસ્ટ 2019 કરંટ અફેર્સ પૂર્ણ કરીએ છીએ. જે પ્રશ્નોમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.